राजकोट शहर में सेवाकीय प्रवृत्तियों में हर हमेश अग्रेसर रहतु बोलबाला चेरिटेबल ट्रस्ट के जमने 32 वर्ष पूर्ण थया छे तो जोईए बोलबाला ट्रस्ट नी आज दिन सुधी नी सफर। कोई पण विकट परिस्थिति होय के पछी गरीबोना पेट ठारवाना होय, वात होय वडीलोने खुश करवानी के पछी कोरोनानी विकट स्थितिमां लाखों लोकोनी जठरागनी ठारवानी। राजकोटनी 32 वर्ष जूनी सेवाकीय संस्था हमेशा अग्रेसर होय छे, जेनुं नाम छे बोलबाला चेरिटेबल ट्रस्ट। ट्रस्टना स्थापक जयेशभाई उपाध्याय देवाधिदेव महादेवना प्रखर उपासक अने परम भक्त छे। महादेवना आशीर्वादथी मात्र 5 लोकोने जमाडवानी शुरू करेल आ सेवाकीय प्रवृत्ति आजे दररोजना हजारों लोकोनी जठरागनी ठारी रह्युं छे। આજે જ્યારે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની 3 દાયકાની સફર થઈ છે ત્યારે બોલબાલા ટ્રસ્ટના સ્થાપક જયેશભાઈ ઉપાધ્યાયે પોતાની લાગણી અબતક મીડિયા સાથે શેર કરી છે। રાજકોટ શહેરની સૌથી જૂની સંસ્થા અને સેવાકીય સંસ્થામાં જો કોઈનું નામ ગર્વભેર લેવામાં આવતું હોય તો એ છે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ। આપણી સાથે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક જયેશભાઈ ઉપાધ્યાય જોડાયા છે। જયેશભાઈ, 33 વર્ષની સફર, 3 દાયકા, શું રાજકોટની જનતાને સૌરાષ્ટ્રની જનતાને તમે મેસેજ આપશો આજના દિવસે? માનવ સેવા એ જ પ્રભુ સેવા સૂત્રને વરેલી બોલબાલા ટ્રસ્ટ આજે 32 વર્ષના સીમાડા પૂરા કરીને 33 વર્ષમાં પ્રવેશ પામી ત્યારે બોલબાલા ટ્રસ્ટે અલગ અલગ 33 કાર્યક્રમો યોજ્યા, તે પૈકીનો આ છેલ્લો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। બોલબાલા ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પ હોય, શ્રવણ યંત્ર વિતરણ હોય, લાકડી વિતરણ હોય, અલગ અલગ આયુષ્માન કાર્ડનો કેમ્પ હોય, તેમજ ગરીબો માટેની વાત હોય કે જીવદયા માટેની વાત હોય ટ્રસ્ટ મોકલ્યું છે। સૌથી મોટી સંસ્થા એટલે મોટા મેમ્બરોની સંસ્થા। આજે મને કહેતા આનંદ થાય કે બોલબાલા ટ્રસ્ટમાં 4500થી વધુ મેમ્બરો એક્ટિવ રીતે કામ કરી રહ્યા છે। રોજનો એક કાર્યક્રમ આ વર્ષમાં બોલબાલા ટ્રસ્ટે 250થી વધુ કાર્યક્રમો કર્યા છે। હરદ્વાર જ્યાં વ્રજ કાશી અને શ્રીલંકા પણ જ્યાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા વડીલો માટે થઈને પ્રવૃત્તિઓ, વૃદ્ધો માટે થઈને પ્રવૃત્તિઓ, વૃદ્ધાશ્રમ માટે થઈને પ્રવૃત્તિઓ, બહેનો માટેની પ્રવૃત્તિઓ, સમર ટ્રેનિંગના મારફતે સ્વાવલંબનની પ્રવૃત્તિઓ, આમ ટ્રસ્ટે એક અનોખો ચિલ્લો ચિત્રો છે। ભગવાન ભોળાનાથ હનુમાનજી મહારાજને કૃપાથી સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલના જોમથી ટ્રસ્ટ દ્વારા વધુને વધુ સેવાના કામો કેમ કરવા એ માટેનું આયોજન થઈ રહ્યું છે। આજે સીઝન્સ હોટલ ખાતે અમે મોટિવેશનલ સ્પીચ અને સંગીત સંધ્યાનું પણ ધમાકાભેર આયોજન કર્યું છે। અત્યારથી જ જે પબ્લિકની ભીડ તમે જોઈ રહ્યા છો, જે મેમ્બરો, જે દાતાઓની ભીડ જોઈ રહ્યા છો, એ જ બોલબાલા ટ્રસ્ટની સેવાની સફળતાની નિશાનીઓ છે। બોલબાલા ટ્રસ્ટ આગામી દિવસોમાં ઓર જોરથી પૂરા ગુજરાત નહીં પણ ગુજરાતની બહાર પણ બ્રાન્ચ ખોલવા જઈ રહ્યું છે। ટૂંક સમયમાં કાલાવર રોડ ઉપર પણ બોલબાલા ટ્રસ્ટની બ્રાન્ચનો શુભારંભ થઈ રહ્યો છે। ત્યારે આજરોજ અમે સંકલ્પ કરીએ છીએ કે સેવાકીય સંસ્થા તરીકે સંસ્થા મોટી બની છે પણ સેવાની જવાબદારી પણ વધુ બની છે। બોલબાલા ટ્રસ્ટ સૌને ખાતરી આપે છે કે ટ્રસ્ટને આપેલો એક એક રૂપિયો સવાયો કરીને વાપરી એક એક જરૂરિયાતમંદ સુધી પહોંચી જ્યાં ક્યાંય હજુ અંધારું છે એવી જગ્યાએ અજવાળું એક દીવો પ્રગટાવી ટ્રસ્ટ પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે। ત્યારે ફરી ફરીને બોલબાલા ટ્રસ્ટ દ્વારા માનવ સેવા એ પ્રભુ સેવાનો સૂત્રને સાર્થક કરવા અનેકવિધ પ્રવૃત્તિઓ કરી અનેક લોકો, સંતો, મહંતો, શ્રેષ્ઠીઓ, વડીલોના આશીર્વાદ લઈ અને ફરી વધુ જોર છે જે સંકટ હતો તો સંકટની સામે સામનો કરવા, સેવાની સામે વધુ સેવા કરવા। કોવિડમાં સૌ કોઈને યાદ છે વર્લ્ડ બુક ઓફ એવોર્ડ બોલબાલાનો, બાટલાની સેવા પણ યાદ છે, પણ જ્યારે પણ ગુજરાત ઉપર કોઈ પણ આપત્તિ આવશે ત્યારે અમારું ટ્રસ્ટ મોખરે રહેશે એવી બોલબાલા વતી ખાતરી આપું છું। કોરોના કાળમાં દરરોજ હજારોની જઠરાગની જ નહીં પરંતુ વડીલોને મુખે પણ સ્મિત લાવનાર જયેશભાઈ આજે હજારો ગરીબોના મસીહા બન્યા છે અને કોઈ પણ સ્વાર્થ વિના સેવાકીય કાર્ય આગળ ધપાવી રહ્યા છે। એક નાનકડું છોડ અત્યારે વટવૃક્ષ બની ગયું છે। શરૂઆતની પહેલી સેવાકીય પ્રવૃત્તિ શું હતી અને આજે જ્યારે દરેક ખૂણે બોલબાલાનું નામ? જલ સેવાની વાત લઈને શરૂ થયું હતું, મેડિકલ સાધનો હોકરની સેવાથી શરૂ થયું હતું, 5 લોકોને જમાડવાની વાત શરૂ થઈ હતી। આજે મને કહેતા આનંદ થાય છે, રોજ 1 લાખ રૂપિયાની સેવા, 1 લાખ આસપાસની પ્રવૃત્તિઓ, રોજના કાયમી પ્રોજેક્ટો, 2 રૂપિયાનું પથિકાશ્રમ બિલ્ડિંગ હોય, મેડિકલ સાધનમાં ઘોડી હોકર હોય, ડેડ બોડીની પેટી હોય, નિયારના સામાનની સેવા હોય, વડીલ માટેની વડીલો વંદના હોય કે નાના બાળકો માટેની સેવા હોય, કુપોષિત બાળકોની સેવા હોય, પૂર રાહત કે ભૂકંપની સેવા હોય, ટ્રસ્ટ હંમેશા મોખરે રહ્યું છે। ટ્રસ્ટે અનેક સેવાઓના સામના કરી અનેક લોકો સુધી છેવાડામાં સુધી સેવા પહોંચાડી છે। 72 દિવસ રસોડું ચલાવી લાખો લોકોને જમાડી, 20 લાખ લોકોને જમાડી, વર્લ્ડ બુક ઓફ એવોર્ડ પ્રાપ્ત કરવાનું પણ જસ બોલબાલા લીધું છે। તાજેતરમાં જ 1000થી વધુ બહેનોના સમર ટ્રેનિંગ ક્લાસ પૂર્ણ કર્યા છે ગઈકાલે, એમ બોલબાલા ટ્રસ્ટ
आगामी दिवसों में वधु ने वधु सेवा करतु रहिए। आप सौना आशीर्वाद शुभेच्छाओं मळती रहिए एवी ट्रस्ट ने खूब अपेक्षा छे। अमने पण हम न आवे अभिमान न आवी जाए, भगवान भोळोनाथ हनुमानजी महाराज अमारी साथे चाले एवी सौ कोई प्रार्थना करे एवी मारी खूब खूब अपेक्षा छे। वडीलों ने खास बहुत साचवो छो, वडीलों ना मुखे एक जयरे स्मित आवे छे त्यारे तमारा मन में केवी अनुभूति थई? आजे मने एटली खबर छे के एकलो व्यक्ति क्यांय जावुं होय, आजे आपणे मंदिरे जावुं होय तो अथवारो गोतता होय छे, त्यारे एकलवाया वडीलो होय के सीनियर सिटीजन होय जे ते समय एने खूब ढेड़ो कर्यो छे, परंतु एक समय एनो फरी आनंद प्रमोद नो होय, न करे नाणे होय, सिंगल होय, विधवा होय, त्योक्ता होय, छोकराओ साथे मेळ होय न होय, कोई अथवारो करावतो होय न करावतो होय, त्यारे वडीलो माटे राजकोटमां खूब ओछा लोको काम करे छे। त्यारे बोलबाला ट्रस्टे नक्की कर्युं एनामां स्मित जोवुं, एने मनोरंजन करावुं, एने सारुं फूड, एने सारुं ज्ञान पीपासाओ करवुं, एम बोलबाला ट्रस्टे नक्की कर्युं छे। बोलबाला ट्रस्टनी इच्छा छे के वधु ने वधु वडीलोनी वंदना करी, वडीलोनी सेवा करी, आयुष्मान कार्डनो कैम्प होय अने वधु ने वधु सरकारना लाभालाभ होय, बीआरटीएस प्रवास होय, आगामी दिवसोमां पण बोलबाला ट्रस्ट ओर जोर से अनेक प्रवृत्ति करी रही छे। एक बाद एक सेवाकीय प्रवृत्तियों पर नजर करिए तो दिवसों टूंका पड़े त्यारे लोको हृदयमां स्थान प्राप्त करनार बोलबाला चेरिटेबल ट्रस्ट विषे जोईए शुं कही रह्या छे सभ्यो। मारुं नाम ચંદ્રિકાબેન નિમાવત, બોલબાલાને વિશ્વ રસ્તે ઓળખું છું એની સંસ્થાને, અને હું તો જોડાયેલી છું, ફક્ત બે મહિના થયા પણ બહુ સારું છે એકદમ, બધા પ્રવાસ કરાવે છે, બધે આવી રીતે આનંદ મંગલ બહુ કરાવે છે, જયેશભાઈ ઉપાધ્યાયનું બહુ નામ છે અને એકદમ મજા આવે છે, પ્રવાસમાં જાય છે ત્યાં પણ અમને બહુ મજા આવે છે, અને અત્યારે પણ અહીંયા સિઝન્સ હોટલમાં લાવ્યા છીએ, બધા સિનિયર સિટીઝન હોય છે નાના મોટા બધાને પણ એટલી જ મજા કરાવે છે। જલ સેવાથી સેવાકીય કાર્યની શરૂઆત કરનાર બોલબાલા ટ્રસ્ટ આજે રાજકોટ સૌરાષ્ટ્રની સાથે રાજ્યભરમાં પોતાની સેવાકીય પાંખો ફેલાવવા જઈ રહ્યું છે, ત્યારે અબતક મીડિયા ટ્રસ્ટની તમામ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવે છે। મારું નામ છે વસંતભાઈ નાનજીભાઈ લિંબાસિયા, વૃંદાવન ડેરી ફાર્મ નામનો બિઝનેસ ધરાવું છું રાજકોટમાં, અને જયેશભાઈ હું મારી શોપ છે મિલપરા રોડ ઉપર આવીએ છીએ, અને ત્યાં આમ તો પાડોશીના નાતે અમે બધા આવી પ્રવૃત્તિમાં ભાગ લેતા હોઈએ છીએ, પણ બોલબાલા ચેરિટેબલને જ્યારથી હું ઓળખું છું ત્યારથી ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ કરે છે। આમ જોઈએ તો ખરેખર નિરાધારનો આધાર છે એ બોલબાલા છે, માનો કે કોઈ પણ વ્યક્તિને પોતાનું કંઈ કરી ન શકતા હોય તો આ જયેશભાઈ અને એમની ટીમ તરત એમને આધાર આપે છે, અને આ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની સાથે જે જે લોકો જોડાયેલા છે એ લોકોને સરસ મજાની પ્રવૃત્તિ કરાવે છે, ભાગવત સપ્તાહ કરાવે છે, ઘણી વખત બોલબાલા ત્યાં હરિદ્વાર લઈ જતા હોય છે, જગન્નાથપુરી લઈ જતા હોય છે, દ્વારકા લઈ જતા હોય, આવી ઘણી બધી પ્રવૃત્તિ કરાવતા હોય છે, પણ બોલબાલામાં એકવાર કોઈ પણ માનો કે વયોવૃદ્ધ થયા પછી જોડાય છે ત્યારે આવી બોલબાલાની પ્રવૃત્તિથી એટલા બધા રાજી થાય છે, એને એક નવી ઉર્જા મળે છે કે અમારો કોઈ આધાર નહોતો ત્યારે બોલબાલાને અમને આધાર આપ્યો છે, અને બોલબાલાની આવી પ્રવૃત્તિથી પાછલી જિંદગીમાં એને સહારો મળવો જોઈએ, પોતાના પરિવારનો સહારો મળવો જોઈએ અને પોતાના માવતરનો સહારો મળવો જોઈએ, એ નથી મળતું એટલે બોલબાલા એને એક સધિયારો આપે છે ખરેખર। અને અત્યારે આમ જો ભારતીય સંસ્કૃતિ જોઈ ખરેખર સંયુક્ત પરિવારથી જોડે, પણ હવે દિવસે દિવસે જે વિભાજિત પરિવાર થયા છે, વિભાજિત પરિવાર થાય છે ત્યારે પરિવારમાં કોઈ મોટી વ્યક્તિ હોય એને માનો કોઈને દીકરા ન હોય, કોઈને દીકરી ન હોય, કોઈને કાંઈ એની આજીવિકા પણ ન હોય, એને બોલબાલા સધિયારો આપે છે ખરેખર, અને આવી એક્ટિવિટી કરાવે છે અલગ અલગ પ્રકારની, પછી માનો કે એના કાર્યકર્તા હોય તો પોતાના માવતર સમજીને એની શુશ્રૂષા કરતા હોય છે, એની સેવા કરતા હોય છે, માનો કે એક એક્સિડેન્ટલી કોઈ આફતો આવી, કુદરતી કોઈ આફત આવી હોય ત્યારે બોલબાલા ચેરિટેબલ હોવની પહેલાં એનું એ કાર્ય કરવા જઈ રહ્યું હોય છે ખરેખર, એનો અમે સાક્ષી છે। હમણાં કોરોના કાળની અંદર 2 વર્ષ કોરોના કાળ આવેલો તો લગભગ નહીં તો અમારા જયેશભાઈ ઉપાધ્યાય 1 લાખ બાટલા વિચાર કરી બધાને પૂરા કર્યા છે, અમે ખરેખર રાતને દિવસ એને જમવાની કોઈને તકલીફ હોય તો જમવાનું આપ્યો છે, વાવાઝોડું હોય, અતિવૃષ્ટિ હોય ત્યારે ગામડામાં તકલીફ તો ગામડે પણ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ એની સુવિધા અને સવલત પહોંચાડતે હોય છે સુખડી, અને અમારા માનો કે એક હું તો સામે સંપ્રદાય સાથે જોડાયેલો, બોલબાલા સાથે જોડાયેલો, જયેશભાઈ મારા ખાસ મિત્ર છે, સામે સંપ્રદાયનું જે કીટું હોય માનો કે નાસ્તાની કીટું પહોંચી ત્યારે અમે પણ સામે ગુરુકુલની જે કીટું પહોંચી એની હારે બોલબાલા પણ ચેરી બે હારે ભેગી થઈ જાય ત્યારે અમે જયેશભાઈનો વાહો થવડે, જયેશભાઈ
તમે આટલી બધી ત્વરિતતાથી કેવી રીતે કરો? અમે તો કરી શકતા હોય, કારણ કે અમારી પાસે હજારો વિદ્યાર્થીઓની ફોજ હોય છે, પણ જયેશભાઈ પાસે જ્યારે નથી ત્યારે આ વૃદ્ધો પણ જો સેવા શુશ્રૂષા કરી શકતા હોય તો એ પણ કીટ બનાવવામાં તત્પર થઈ અને ન મળતી સુવિધા એ લોકો સુવિધા પૂરી પાડતા હોય છે. ખરેખર બોલબાલાને આ 33 વર્ષ જવા થઈ રહ્યા છે, હજી નવા ફલકમાં એ જવા જઈ રહ્યા છે ત્યારે ખરેખર એમને લાખ લાખ વંદન સાથે જયેશભાઈની ટીમને અભિનંદન, ખૂબ સારું કાર્ય કર્યું છે.